દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, વાપી અને ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમો હોવાથી નદીઓમાં પ્રદૂષણ વધારે જોવા મળી રહ્યું છે. જો કે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે, જે પ્રદૂષિત પાણીનું શુદ્ધિકરણ કરી તેને 45 કિલોમીટર લાંબી પાઇપલાઇન મારફતે દરિયામાં છોડે છે. સુરત, વાપી અને ભરૂચ જિલ્લો કે જ્યાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક વસાહતો આવેલી છે, ઉદ્યોગના કેમિકલયુક્ત પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરાઈ હોવાથી આ પાણી નદીમાં છોડાયા છે, જેના કારણે દક્ષિણ ગુજરાતની તાપી, નર્મદા જેવી નદીઓ પ્રદૂષણ પરિવર્તિત થઈ છે. જો કે વાપીમાં પણ જળાશયોના આવા જ હાલ છે. વાપી જીઆઈડીસીમાં નાના મોટા હજારો ઉદ્યોગ ધંધા ધમધમી રહ્યા છે, જેના કારણે આસપાસના અનેક લોકો પર તેની અસર જોવા મળી રહી છે. જીઆઈડીસીની સ્થાપના બાદ આસપાસના ગામના લોકોને પીવા માટે શુદ્ધ પાણી નથી મળી રહ્યું. પાણીમાં પ્રદૂષણની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે. કેમિકલ ફેક્ટરીના કારણે ભૂગર્ભ જળ પણ પ્રભાવિત થયું છે. બોર, નદી, કૂવો કે હેન્ડપંપમાં માત્ર કેમિકલયુક્ત પાણી જ મળી રહ્યું છે. ઝેરીલા પાણીના કારણે લોકો અહીં પણ ચામડીના રોગોથી પીડાઈ રહ્યા છે. ઔદ્યોગિક વિકાસના માઠા પરિણામ વાપી આસપાસના 10 થી વધુ ગામોના લોકો ભોગવી રહ્યા છે. બોર બધા બગડી ગયેલા છે ને બધા બોરમાં ખરાબ જ પાણી આવે, કોઈમાં પીળું આવે, કોઈમાં લાલ આવે, મતલબ થોડી વાર એને કલર બદલાતો જાય ને વાસણ બી બગડી જાય ને પોતું ઘરમાં કપડાં ધોવામાં કામ નથી આવતું, પાણી નાવા માટે બી નથી કામ આવતું. અમે પાણી જ્યારથી અમે હેન્ડપંપ લગાવ્યા છે ત્યારથી લાલ પાણી જ આવે છે, કારણ કે ખનકી એકદમ નજીક છે, અહીંયા પાણી જાય છે એમાંથી, એ આખું લાલ જ જાય છે. એના લીધે આ પાણી આખું અમે જે વાસણમાં ભરીએ એ વાસણ બી એ ખરાબ જ થઈ જાય, અમે કોઈ ઉપયોગમાં લઈ જ નહીં શકીએ. પીવાનું પાણી પણ અમારે બોટલ ખરીદીને લાવી. મારા બાના ઘરના આંગણામાં બોર છે પણ એક કિલ દિવસ અમે વાપર્યું નહીં, 4-5 વર્ષ થઈ ગયા, પણ પાણી ખજવાળ આવે, કપડાં કંઈમાં કામ નથી આવતું. કેવું આવે છે પાણી? પાણી લાલ આવે છે. તો પાણી ક્યાંથી લાવો અત્યારે? અમે બોટલનું પાણી વાપરીએ પીવા માટે. દક્ષિણ ગુજરાતનું સૌથી મોટું શહેર એટલે કે સુરત. સુરત ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે, પરંતુ ઉદ્યોગોના કારણે સુરતની તાપી નદીના હાલ પણ બેહાલ છે. ચારે બાજુ ઔદ્યોગિક એકમોથી તાપી નદી ઘેરાયેલી છે, જેના કારણે મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટને નદીમાં ઠાલવવામાં આવે છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે તૈયાર કરેલી પ્રદૂષિત યાદીમાં તાપી નદીનો પણ સમાવેશ કરાયો છે. એશિયાની સૌથી મોટા ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્રદૂષિત પાણીના નિકાલ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે, જેના કારણે નર્મદામાં પ્રદૂષણની માત્રા ઘટી છે. અંકલેશ્વર, કોનોલી અને ઝઘડિયાના 1600 જેટલા ઉદ્યોગોના કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે 120 કરોડના ખર્ચે એફ્યુએન્ટ પ્લાન્ટ તૈયાર કરાયો છે, જેના માધ્યમથી પ્રદૂષિત પાણીનું શુદ્ધિકરણ કરી 45 કિલોમીટર લાંબી પાઇપલાઇન મારફતે પાણીને દરિયામાં છોડવામાં આવે છે. ગુજરાતની જીવાદોરી નર્મદા અંકલેશ્વર નજીક પસાર થાય છે. ઉદ્યોગના પાણી નર્મદામાં ન જાય તે માટે અંકલેશ્વર જીઆઈડીસીમાં જ 230 કિલોમીટર લાંબી પાઇપલાઇન કાર્યરત છે, જેના મારફતે પાણી એફ્લુએન્ટ પ્લાન્ટમાં આવે છે. એફ્લુએન્ટ બન્યા પહેલા અંકલેશ્વરની અમલાખાદી મારફતે દૂષિત પાણી નર્મદામાં ભળતું હતું, જેના કારણે જળચર પ્રાણીઓ સહિત આસપાસના લોકોને પણ માઠી અસર પહોંચી હતી. કીર્તેશ પટેલ, ભરત પટેલ અને જય વ્યાસ સાથે સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો ખેડા જિલ્લાના 11 ગામોના ખેડૂતોની દુર્દશા કેમિકલયુક્ત કાળા પાણીએ કરી છે, સાથે જ પશુઓ પણ આ પાણીનો ભોગ બન્યા છે. પર્યાવરણની સતત ચિંતા કરતી સરકારની આબરૂના ધજાગરા ઉડ્યા છે. આ 11 ગામો અને 6 પરા વિસ્તારમાં સરકારના અગત્યના વિભાગ, પોલ્યુશન કંટ્રોલ બોર્ડના કોઈ નિયમો લાગુ પડતા ન હોય તેવો અહેસાસ આ ગામોની મુલાકાત લેનાર દરેક વ્યક્તિને થાય છે.
હવે જરા આ દ્રશ્યો પણ જોઈ લો. આ વૃદ્ધાના પગની ચામડી, શરીર પર કેમિકલની કેવી અસર થઈ રહી છે તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. કેમિકલના કારણે ચામડીના રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગામના પુરુષો, મહિલાઓ, વૃદ્ધ અને બાળકો ચામડીના રોગના વમળમાં ફસાતા જઈ રહ્યા છે. હાથે પગે ક્યારેક ફોડલા પડી જાય છે તો ક્યારેક પીઠના ભાગે નાની ફોડલીઓ. નહેરના લાલ પાણીથી ખેડૂતોની પીઠ પણ લાલ થઈ ગઈ, લોકોની ચામડી ઉખડી ગઈ, શરીરે કરચલીઓ પડી. પરંતુ સમસ્યાનો ઉકેલ નથી મળી રહ્યો. અમદાવાદની 3 જીઆઈડીસીમાંથી છોડવામાં આવેલું પાણી 11 ગામના લોકો માટે પારાવાર મુસીબત લઈને આવ્યું છે. કેમિકલયુક્ત પાણી પેટાળમાં ઉતરી જવાથી 100 ફૂટના ઊંડાણ સુધી તેની અસર વર્તાય છે. પીવાના પાણીને લઈને ગામલોકોની હાલત કફોડી છે. ગરમીથી રાહત મેળવવા પશુઓ આ પાણીનો સહારો લે, અથવા ભૂલથી જો કોઈ માણસ પાણીમાં પગ રાખે તો ગંભીર પ્રકારના ચામડીના રોગનો સામનો કરવો પડે છે. અમારા પાણી જે કાળું આવે છે ને, એ પાયાની અંદર ઉતરી જાય, પાતાની અંદર ઉતરી જાય છે, અને એ પાણી મશીનથી કદાચ કોઈ ખેંચવામાં તો એ પાણી લાલ આવે છે. એટલે પાણીને પીવામાં તકલીફ છે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આના માટે અમારે નાયકા આરોગ્ય કેન્દ્ર વાળા જે અમને દવાઓ આપે છે, પણ એમને કોઈ ફેર પડતો નથી. અમારામાં આ પાણી ઉનાળામાં પશુપાલ હોય એ પાણી પીવો તો એને ચામડી જેવી રોગો થાય છે, માણસો બી અડે તો બી એમને બી ચામડીનો રોગો થાય છે. નાયકામાં અસરગ્રસ્તોને સારવાર માટે દવાઓ ઉપલબ્ધ કરાઈ છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે તે દવાઓ વામણી સાબિત થઈ છે. તેમના શરીરને કોઈ જ રાહત નથી મળી રહી. અસરગ્રસ્તો માટે સરકારે વિવિધ આરોગ્ય કેન્દ્રો બનાવ્યા છે. કેમ્પ અને શિબિરો યોજી કેમિકલયુક્ત પાણીથી સજીત રહેવા માર્ગદર્શન આપવામાં આવે છે. માતૃ વાત્સલ્ય સહિતની યોજના હેઠળ મફતમાં સારવાર કરાય છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે આ વર્ષે આ અસરગ્રસ્ત ગામડાઓમાંથી ચામડીના રોગ અને શ્વાસની તકલીફના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જીઆઈડીસીના કારા પાણીના લીધે અમારા ગામોની અંદર ચામડીના, શ્વસનતંત્રના આવા રોગોના લીધે માણસો પીડાય છે. ગામોમાં આપણને ચામડીના 56 અને શ્વસનતંત્રના 74 દર્દીઓ મળેલા છે. આપણે 14 કેમ્પો કરેલા છે. સ્થાનિક ટીમો સતત સર્વેલન્સ કર્યા કરે છે અને નજીકમાં ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અપાઈએ છીએ. ખેડાના 11 જેટલા ગામ અને અન્ય 6 નાના પરા વિસ્તારના લોકો આ કેમિકલના પાણીથી પીડાઈ રહ્યા છે. પ્રાંત અધિકારીએ પણ તેમને અસરગ્રસ્ત ગામડામાં સામેલ કરવા સૂચન કર્યું હતું. વટવા જીઆઈડીસીનું પાણી જે ખારીકટ કેનાલમાં છોડવામાં આવે છે, એનાથી ખેડા જિલ્લાના 11 ગામોને અસર પહોંચે છે અને બીજા 6 ગામોને પણ અસર પહોંચે છે. એનો પણ ભલામણ, એના માટે પણ ભલામણ કરવામાં આવી છે કે આને અસરગ્રસ્ત ગામમાં ગણતરીમાં લેવામાં આવે. સ્થાનિકોની કફોડી હાલત જોઈ એપ્રિલ મહિનામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં એક બેઠક મળી, જેમાં જીપીસીબી અને જીઆઈડીસીના અધિકારીઓ હાજર રહ્યા. જીઆઈડીસીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે તેઓ જે કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે તેને પ્રોસેસ કરી સરકારના નીતિ નિયમ મુજબ છોડવામાં આવે. જે ખેતીને નુકસાન થાય છે, પ્રાણીઓ જો પીવે પાણી તો એનાથી એમને જે નુકસાન થાય છે અને જે અન્ય નુકસાન છે, એ માટે ત્યાં હાજર સંબંધિત તમામ વિભાગને પણ આ અંગે તકેદારી રાખવા અને જરૂર જણાયે માન્ય મંત્રીશ્રીનો સંપર્ક કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. લોકોની ચામડી ઉખડી રહી છે, પરંતુ કેનાલમાં કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ બંધ નથી થઈ રહ્યો. સ્થાનિકો બસ એટલી જ આશા સેવી રહ્યા છે કે તેમને કેમિકલયુક્ત પાણીથી જલ્દી આઝાદી મળે. જનક જાગીરદાર સાથે સ્પેશિયલ રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી.